વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડીયોમાં જોયું અહીં સુધી આજે આપણે આગળ જોઈએ પ્રશ્ન બે શોધો તેમાં પહેલું સાતના છેદમાં ચોવીસ માઇનસ સત્તરના છેદમાં છત્રીસ હવે તમે આગળના વિડીયોમાં પણ જોઈ ગયા કે જ્યારે પણ સમય સંખ્યાની સરવાળા બાદ બાકી કરવી હોય તો તમારે સૌથી પહેલાં તો છેદ છે એને સરખા કરવા પડશે અહીંયા તમારે છેદને સરખા કરવા હોય તો આ બંનેનો લસા લેવો પડશે તો ચોવીસ અને છત્રીસ બંનેનો લસા લેશું તો તમને મળશે બોતેર કેમ કે ચોવીસ ગુણ્યા ત્રણ કરો તો તમને બોતેર મળશે અને છત્રીસ ગુણ્યા બે કરશો તો તમને બોતેર મળશે તો આ બંનેનો લસા તમને મળશે કેટલો તો કે બોતેર તો આપણે જોઈએ સૌથી પહેલા સાતના છેદમાં ચોવીસ છે એમાં ચોવીસ નો ગુણાકાર તમે કેટલા સાથે કરશો તો કે ત્રણ સાથે એટલે બોતેર થશે તો અંશમાં પણ તમારે ત્રણ સાથે ગુણાકાર કરવો પડશે ત્યારબાદ અહીંયા અહીંયા વચ્ચે બાદબાકીની નિશાની હવે છેદમાં છે લાવવા હોય તો તમારે બે વડે ગુણાકાર કરવો પડશે તો ઉપર પણ સત્તર નો ગુણાકાર બે સાથે કરી દેવાનો જો તમને આ ચોવીસ અને છત્રીસ નો લસા એમના ન ખબર પડે તો તમે આ રીતે ઊભી લીટી કરી અને ચોવીસ અને છત્રીસ નો લસા મેળવી શકો અને અહીંયા જે સંખ્યા આવે એનો ગુણાકાર કરી દો એટલે તમને લસા મળી જાય ત્યાર પછી આગળ જોઈએ આ બંનેનો ગુણાકાર કરીએ સાત તેરી એકવીસ તો અહીંયા એકવીસ છેદમાં ચોવીસ ગુણ્યા ત્રણ એટલે બોતેર વચ્ચે માઇનસની નિશાની સત્તર ગુણ્યા બે સત્તર દુ ચોત્રીસ અને છેદમાં છત્રીસ ગુણ્યા બે એટલે બોતેર તો હવે અહીંયા છેદ સરખા છે છેદ સરખા હોય તો કોમન લઈ શકાય તો અહીંયા આપણે કોમન લઈ લઈએ બોતેર અહીંયા છે એકવીસ એટલે એકવીસ માઇનસ ચોત્રીસ એટલે એકવીસમાંથી ચોત્રીસ છે તમારે બાદ કરી દેવાના નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો એટલે ઋણ નિશાની આવશે હવે ચોત્રીસમાંથી એકવીસ બાદ કરશો એટલે તમને મળશે તેર અને નિશાની છે એ મોટાની અને છેદમાં બોતેર હવે આ સંખ્યા છે એને તમે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકો નહીં તો આ છે તમારો જવાબ બનશે માઇનસ તેરના ના છેદ બોતેર ત્યાર પછીનો બીજો દાખલો પાંચના છેદમાં ત્રેસઠ માઇનસ કૌશમાં માઇનસ છના ના એકવીસ તો અહીંયા તમારે સૌથી પહેલા તો છેદ સરખા કરવા પડશે તો છેદ સરખા કરીએ અહીંયા ત્રેસઠ છે અહીંયા એકવીસ છે તો એકવીસનો તમે ત્રણ સાથે ગુણાકાર કરશો એકવીસ તેરી ત્રેસઠ થાય છે તો આ જે છે એ સંખ્યામાં તમારે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવો પડશે નહીં એટલે પાંચના છેદમાં ત્રેસઠ છે એમના એમ જ રહેશે માઇનસની નિશાની હવે અહીંયા તમારી પાસે માઇનસની નિશાની એમનામ જ રહેશે હવે છનો ગુણાકાર સૌથી પહેલા તો તમે શેની સાથે કરશો તો કે ત્રણ સાથે કેમ તો કે એકવીસ ગુણ્યા ત્રણ કરશો તો તમને ત્રેસઠ મળશે એટલા માટે તો હવે આપણે ગુણાકાર કરી દઈએ છેદમાં એમ જ નિશાની નિશાની એમ જ રેવા દઈએ છ ગુણ્યા ત્રણ છ તેરી અઢાર ને છેદમાં એકવીસ ગુણ્યા ત્રણ એટલે ત્રેસઠ હવે તમારી પાસે અહીંયા બે નિશાની ભેગી થાય છે સૌથી પહેલા આપણે એનું સાદુ રૂપ આપી દઈએ પાંચના છેદમાં ત્રેસઠ એમના એમ જ માઇનસ માઇનસ તો કે પ્લસ તો અહીંયા પ્લસની નિશાની અઢારના છેદમાં ત્રેસઠ હવે બંનેના છેદ સરખા છે તો કોમન લઈ શકાય તો આપણે કોમન લઈ લઈએ અહીંયા ત્રેસઠ અંશમાં પાંચ વત્તા અઢાર તો પાંચ વત્તા અઢાર કરીએ પાંચ અને અઢાર બંનેનો સરવાળો કરો તો તમને મળશે ત્રેવીસ અને છેદમાં આવશે ત્રેસઠ આ સંખ્યા છે એને તમે મિશ્ર અપૂર્ણાંકમાં બદલી શકો નહીં કારણ કે છેદ છે એ મોટો છે તો જવાબ તમારો દાખલો ત્રીજો માઇનસ છ ના છેદમાં તેર માઇનસ માઇનસ સાત ના છેદમાં પંદર હવે આ દાખલામાં પણ આની જેમ જ છે જો તમે અહીંયા ડાયરેક્ટ જ માઇનસની નિશાની છે એનું સાદુ રૂપ આપી દો તો પણ ચાલે અહીંયા તમે પાછળથી આપેલું છે આપણે આ દાખલામાં અગાઉ આપી દઈએ માઇનસ છના છેદમાં તેર એમના એમ જ હવે અહીંયા માઇનસ માઇનસ ભેગા થાય છે તો માઇનસ માઇનસ પ્લસ તો પ્લસ સાતના છેદમાં પંદર હવે તમે દાખલો છે એ સહેલાઈથી ગણી શકો અહીંયા તમારી પાસે તેર છે અહીંયા પંદર છે તો સૌથી પહેલાં તો તમારે બંનેનો લસા લેવો પડશે તો બંનેનો લસ્સા લેશો તો તમારી પાસે અહીંયા બંનેનો ગુણાકાર જ લેવો પડશે તેર અને પંદરનો એક સાથે ગુણાકાર કરો એટલે તમારી પાસે મળે એકસો ને પંચાણું એટલે એકસો પંચાણું છે એ લસા થશે એટલે કે તમારે તેર છે એનો પંદર સાથે ગુણાકાર કરવાનો અને પંદર છે એનો તેર સાથે ગુણાકાર કરવાનો આપણે ગુણાકાર કરી દઈએ સૌથી પહેલા તો તેર વાળું પદ છે તો તેર નો ગુણાકાર આપણે પંદર સાથે કરીશું તો માઇનસ છ નો ગુણાકાર પણ પંદર સાથે કરવાનો વત્તા અહીંયા પંદર છે પંદર નો ગુણાકાર આપણે તેર સાથે કરીશું તો ઉપર સાત નો ગુણાકાર સાથે કરવાનો ત્યાર પછી જોઈએ છ ગુણ્યા પંદર તો પંદર ગુણ્યા છ એટલે નેવું પણ નિશાની આવશે માઇનસની કેમકે છ ની આગળ માઇનસ છે એટલા માટે અને અહીંયા તેર ગુણ્યા પંદર એટલે એકસો ને પંચાણું વધતા તેર ગુણ્યા સાત તો તેર સત્તા એકાણું પણ અહીંયા માઇનસ આપણે કાઢી નાખેલા છે પ્લસ પ્લસ આવી ગયા છે એટલે એકાણું ની આગળ કોઈ નિશાની આવશે નહીં અને છેદમાં પંદર ગુણ્યા તેર એટલે એકસો ને પંચાણું ત્યાર પછી અહીંયા માઇનસ નેવું અને અહીંયા પ્લસ એકાણું છેદમાં એકસો પંચાણું છે એ કોમન લઈ શકાય તો આપણે કોમન લઈ લઈએ એકસો પંચાણું માઇનસ નેવું વધતા એકાણું હવે બંનેનું સાદુરૂપ આપીએ માઇનસ પ્લસ માઇનસ એકાણું જાય તો એક અને નિશાની આવશે પ્લસની કારણ કે એકાણું છે એ પ્લસ છે એ મોટા છે એટલા માટે અને છેદમાં આવશે એકસો પંચાણું આ સંખ્યા છે એને તમે મિશ્ર પૂર્ણાંકમાં બદલી શકો નહીં એટલા માટે તમારો જવાબ આવશે એકના છેદમાં એકસો પંચાણું ત્યાર પછી આગળનો દાખલો માઇનસ ત્રણના છેદમાં આઠ માઇનસ સાતના છેદમાં અગિયાર અહીંયા પણ સેમ રીત બંનેનો લસા લેવાનો અને ત્યાર પછી આપણે સાદુ રૂપ આપવાનું તો આ દાખલો છે એ તમારે હોમવર્કમાં જાતે ગણવાનો રહેશે ત્યાર પછીનો દાખલો છે એ જોઈએ માઇનસ બે પૂર્ણાંક એકના છેદમાં નવ માઇનસ છ તો અહીંયા સૌથી પહેલાં તો મિશ્ર અપૂર્ણાંક છે એને તમારે અપૂર્ણાંકમાં બદલવાનો તો નવ દુ અઢાર અઢાર ને એક ઓગણીસ તો ઓગણીસ ના છેદ આવશે નવ પણ ઓગણીસ કેવા આવશે તો કે માઇનસ આવશે તો આપણે અહીંયા સાદુ રૂપ આપી દઈએ માઇનસ ઓગણીસ ના છેદમાં નવ કઈ રીતે આવેલા છે તો કે નવ દુ અઢાર અઢાર ને એક ઓગણીસ અને ઓગણીસ ની નિશાની માઇનસ અને માઇનસ છ છે એમના એમ જ છ ના છેદ કઈ ન હોય તો એક તો હશે જ હવે અહીંયા નવ છે અહીંયા એક છે તો આ એકવાળી જે સંખ્યા છે એનો તમે નવ સાથે ગુણાકાર કરો એટલે તમને અહીંયા છેદ સરખા મળશે તો આપણે ગુણાકાર કરી દઈએ આ જે પદ છે એમનું એમ જ રહેશે માઇનસ ઓગણીસના છેદમાં નવ માઇનસ અહીંયા છ અને એક છે બંનેનો ગુણાકાર તમે કેટલા સાથે કરશો તો કે નવ સાથે કારણ કે આપણે છેદ છે એ સરખા લાવવા છે તો હવે ગુણાકાર કરી દઈએ માઇનસ ઓગણીસના છેદમાં નવ માઇનસ નવ ગુણ્યા છ એટલે છ નવ્વા ચોપન અને છેદમાં આવશે નવ બંને જગ્યાએ તમને છેદ સરખા જોવા મળે છે તો છેદ કોમન લઈ લઈએ અને અંશમાં માઇનસ ઓગણીસ માઇનસ ચોપન હવે અહીંયા તમે બંને સંખ્યા જુઓ તો કે માઇનસ માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ થશે અને ચોપન વત્તા ઓગણીસ સરવાળો કરો તો તમને મળે તોંતેર પણ તોતેરની નિશાની કેવી આવશે તો કે માઇનસ કારણ કે ચોપન છે એ મોટા અને એની નિશાની માઇનસ છે એટલા માટે માઇનસ તોતેર અને છેદમાં આવશે નવ હવે અહીંયા તમારી પાસે જે સંખ્યા છે એને તમે મિશ્ર પૂર્ણાંકમાં પણ બદલી શકો તો બદલી દઈએ માઇનસની નિશાની એમની એમ જ રહેશે અહીંયા છેદમાં નવ હવે નવના ઘડિયામાં તોતેર કરતાં નાની સંખ્યા આવતી હોય એવી એવું તમારે લેવાનું હતું કે નવ અઠા બોતેર બોતેર ને એક તોર એટલે તમારી પાસે જવાબ આવી ગયો માઇનસ આઠ પૂર્ણાંક એકના છેદમાં નવ ત્યાર પછી પ્રશ્ન ત્રણ જોઈએ ગુણાકાર શોધો તો માહિતીમાં તમે સમજી ગયા કે ગુણાકાર છે એ આપણે કઈ રીતે કરવો તો અપૂર્ણાંક સંખ્યામાં આપણે જે કરતા હતા એ જ સેમ રીત અહીંયા પણ કરવાની છે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે કરીશું પહેલો દાખલો જોઈએ નવના છેદમાં બે ગુણ્યા માઇનસ સાતના છેદમાં ચાર તો અહીંયા પણ સેમ રીત નવનો ગુણાકાર અંશ સાથે એટલે કે માઇનસ સાત સાથે કરીશું અને છેદમાં બે ગુણ્યા ચાર ભાગ ઉડતો હોય તો ઉડાડવાનો અહીંયા ભાગ ઉડતા નથી નથી ઉડતા તો ગુણાકાર કરી દઈએ ડાયરેક્ટ સાત ગુણ્યા નવ તો નવ સત્તા ત્રેસઠ પણ નિશાની આવશે માઇનસ ની કારણ કે એક માઇનસ છે એટલા માટે અને ચાર દુ આઠ હવે તમારી પાસે જે સંખ્યા છે એ મિશ્ર અપૂર્ણાંકમાં બદલે છે તો બદલાવી દેવાની અહીંયા આઠ અહીંયા માઇનસની નિશાની હવે આઠના ઘડિયામાં ત્રેસઠ કરતા નાની સંખ્યા ક્યાં આવે છે તો કે આઠ સત્તા છપ્પન અને ઉપર તમારે સાત ઉમેરો ત્યારે મળશે તો આ છે એ તમારો જવાબ માઇનસ સાત પૂર્ણાંક સાતના છેદમાં આઠ ત્યાર પછીનો બીજો દાખલો ત્રણના છેદમાં દસ ગુણ્યા માઇનસ નવના ના છેદમાં કંઈ નથી હવે કંઈ ન હોય તો એક તો હશે જ તો હવે તમારે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે કરવાનો તો ત્રણ ગુણ્યા માઇનસ નવ છેદમાં દસ ગુણ્યા એક ભાગ ઉડતો હોય તો ઉડાડવાનો અહીંયા ભાગ ઉડતા નથી નથી ઉડતા તો ડાયરેક્ટ ગુણાકાર કરી દઈએ નવ તેરી સત્તાવીસ અને છેદમાં દસ એકા દસ તો અહીંયા દસ છે અહીંયા સત્તાવીસ છે તો મિશ્ર પૂર્ણાંકમાં બદલી શકો તો અહીંયા આવશે સત્યાવીસ અહીંયા માઇનસ છે તો માઇનસની નિશાની તો માઇનસની નિશાની અહીંયા આવી જશે હવે અહીંયા અહીંયા આવશે દસ અહીંયા દસ આવશે કારણ કે અહીંયા આપણી પાસે છેદમાં માં દસ છે એટલા માટે અહીંયા દસ હવે અહીંયા દસ લખો અહીંયા સત્યાવીસ લાવવા છે તો દસ દુ વીસ વીસ ને સાત સતાવીસ એટલે તમારી પાસે જવાબ આવશે બે પૂર્ણાંક સાતના છેદમાં દસ ત્યાર પછીનો દાખલો ત્રીજો માઇનસ છ ના છેદમાં પાંચ ગુણ્યા નવના છેદમાં અગિયાર સેમ રીત અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે કરીએ અંશમાં આવશે માઇનસ છ ગુણ્યા નવ છેદમાં આવશે પાંચ ગુણ્યા અગિયાર ભાગ ઉડે છે તો કે નથી ઉડતા તો ડાયરેક્ટ ગુણાકાર કરી દઈએ નવ ગુણ્યા છ નવ છ ચોપન માઈનસ ની નિશાની છેદ માં અગિયાર પંચા પંચાવન સંખ્યા છે સાત ગુણ્યા માઇનસ બે ના છેદમાં પાંચ સેમ રીત અંશનો ગુણાકાર અંશ સાથે એટલે ત્રણ ગુણ્યા માઇનસ બે અને છેદનો ગુણાકાર છેદ સાથે એટલે સાત ગુણ્યા પાંચ ભાગ ઉડતા નથી તો ગુણાકાર કરી દઈએ ત્રણ દુ છ એટલે માઇનસ છ આવશે કારણ કે અહીંયા માઇનસની નિશાની છે અને છેદમાં સાત ગુણ્યા પાંચ સાત પંચા પાંત્રીસ હવે આ સંખ્યા છે મિશ્ર સંખ્યામાં બદલશે નહીં એટલે આ છે તમારો જવાબ માઇનસ ના છેદમાં પાંત્રીસ તો અહીંયા તમારે એ યાદ રાખવાનું રાખવાનું કે ગુણાકાર કરતી વખતે અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છેદ સાથે પણ નિશાની છે એ ભૂલાવી જોઈએ નહીં જ્યારે પણ બે સંખ્યાનો ગુણાકાર કરો અને એક સંખ્યા ઋણ હોય તો જવાબ છે એ ઋણમાં આવશે આગળ જોઈએ છેદમાં છેદમાં અગિયાર પાંચ રીત અંશ નો ગુણાકાર અંશ સાથે કરીએ એટલે ત્રણ ગુણ્યા બે છેદનો ગુણાકાર છેદ સાથે એટલે અગિયાર ગુણ્યા પાંચ ભાગ ઉડતો નથી તો ગુણાકાર કરી દઈએ ત્રણ દુ છ અને અગિયાર પંચા પંચાવન નિશાની છે એ અહીંયા છે નહીં તો અહીંયા પણ નિશાની કોઈ આવશે નહીં એટલે જવાબ આવશે છ ના છેદ પંચાવન ત્યાર પછીનું છે અહીંયા ત્રણ ના છેદમાં માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ ના છેદમાં ત્રણ તો અંશનો ગુણાકાર અંશ સાથે એટલે ત્રણ ગુણ્યા માઇનસ પાંચ અને છેદનો ગુણાકાર છેદ સાથે એટલે માઇનસ પાંચ ગુણ્યા ત્રણ ભાગ ઉડતો હોય તો ઉડાડવાનો અહીંયા ભાગ ઉડે છે તો કે હા ત્રણ ત્રણ છે એ ઉડી જાય છે અને પાંચ પાંચ ઉડે છે માઇનસ માઇનસ તો પ્લસ હવે અહીંયા બધા ભાગ ઉડી ગયા કોઈ સંખ્યા વધતી નથી તો કોઈ સંખ્યા ન વધતી હોય તો તમે ડાયરેક એક છે એ લખી શકો આ છે તમારો જવાબ યાદ રાખવું કે જ્યારે પણ માઇનસની નિશાની હોય તો એને ધ્યાનમાં રાખ્યા વગર તમે ભાગ છે એ ઉડાડી શકો ધારો કે તમને અહીંયા અંશમાં આપણે અહીંયા ધારો કે લખીએ પાંચ અને છેદમાં લખીએ માઇનસ પાંચ તો ભાગ ઉડાડવો હોય તો પાંચ પાંચ છે એને તમે ઉડાડી શકો અને આ માઇનસની નિશાની છે એ તમે આગળ લખી શકો એટલે જવાબ થઈ જાય માઇનસ એક તો નિશાનીને ભાગ ઉડાડતી વખતે તમારે છે ભાંગાકાર કરતી વખતે તમે માહિતીમાં પણ સમજી ગયા કે ભાંગાકારનો સૌથી પહેલા તો તમારે ગુણાકાર કરવાનો એટલે ભાંગાકારની નિશાનીની જગ્યાએ તમે ગુણાકારની નિશાની કરો તો પાછળની સંખ્યા છે એનો વ્યસ્ત લખવો પડશે એટલે કે અંશ હોય એ છેદ બનશે અને છેદ હોય એ અંશ બનશે જોઈએ પહેલો દાખલો માઇનસ ચાર ભાંગ બે ના છેદમાં ત્રણ તો માઇનસ ચાર એમના એમ જ છેદમાં કંઈ નથી તો એક તમે લખી શકો ભાંગાકારની નિશાનીની જગ્યાએ આપણે ગુણાકારની નિશાની કરીએ તો બે ના છેદમાં ત્રણ છે એનો વ્યસ્ત એટલે ત્રણના છેદમાં બે થશે ત્રણ છે એ અંશ બનશે અને બે છે એ છેદ બનશે હવે તમારે અહીંયા અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર કરી દેવાનો એટલે માઇનસ ચાર ગુણ્યા ત્રણ છેદમાં એક ગુણ્યા બે ભાગ ઉડે છે તો કે હા અહીંયા બે છે અહીંયા ચાર છે આગળના દાખલામાં તમે સમજી ગયા કે જ્યારે ભાગ ઉડાડો ત્યારે નિશાનીને તમારે ધ્યાનમાં લેવાની નથી અહીંયા બે છે અહીંયા ચાર છે તો કે બે દુ ચાર તો હવે આ માઇનસની નિશાની છે એ બે સાથે લાગશે તો અંશમાં વધે છે માઇનસ બે ગુણ્યા ત્રણ અને છેદમાં એક વધે છે એ લખવાની જરૂર પડતી નથી એટલે તો આ છે તમારો જવાબ ત્યાર પછી માઇનસ ત્રણના છેદમાં પાંચ ભાંગ્યા બે આ બે ના છેદમાં કંઈ ન હોય તો એક આવશે હવે તમારે ગુણાકારની નિશાની લાવવાની સૌથી પહેલું પદ છે એમનું એમ જ આવશે માઇનસ ત્રણના છેદમાં પાંચ નિશાની ગુણાકારની કરો એટલે પાછળની સંખ્યા છે બે ભાગ ઉડતા નથી તો ડાયરેક્ટ ગુણાકાર કરી દઈએ ત્રણ એકા ત્રણ એટલે માઇનસ ત્રણ છેદમાં પાંચ દુ દસ એટલે દસ તો તમારા પાસે જવાબ મળી ગયો માઇનસ ત્રણના છેદમાં દસ ત્યાર પછીનો ત્રીજો દાખલો માઇનસ ચારના છેદમાં પાંચ માઇનસ માઇનસ ત્રણ માઇનસ ત્રણના છેદમાં કંઈ ન હોય તો એક હશે કરીએ ચારના છેદમાં પાંચ એમના એમ જ આવશે ભાંગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની તો એકના છેદમાં માઇનસ ત્રણ થઈ જશે અહીંયા અન્નનો વ્યસ્ત કરો એટલે એકના છેદમાં માઇનસ ત્રણ હવે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે તો માઇનસ ચાર ગુણ્યા એક છેદમાં પાંચ ગુણ્યા માઇનસ ત્રણ ભાગ ઉડતા નથી તો તમે ડાયરેક્ટ ગુણાકાર કરી શકો ચાર એક ચાર એટલે માઇનસ ચાર છેદમાં પાંચ તેરી પંદર એટલે માઇનસ પંદર હવે અહીંયા માઇનસ છે અહીંયા પણ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ એટલે જવાબ આવશે ચાર બંને નિશાનની ભેગી થાય એટલે એનું આપણે સાદુ રૂપ આપવું પડે એટલે માઇનસ માઇનસ પ્લસ તો અહીંયા ચારના છેદમાં પંદર એ તમારો જવાબ થશે ત્યાર પછીનો દાખલો માઇનસ એકના છેદમાં આઠ ભાંગ્યા ત્રણના છેદમાં ચાર માઇનસ એકના છેદમાં આઠ એમના એમ જ ભાંગાકારનો ગુણાકાર કરીએ ગુણાકાર કરીએ એટલે ચાર છે એ અંશમાં જશે અને ત્રણ છે એ છેદમાં એટલે ચાર ના છેદમાં ત્રણ હવે અંશનો ગુણાકાર અંશ સાથે એટલે માઇનસ એક ગુણ્યા ચાર અને છેદમાં આઠ ગુણ્યા ત્રણ ભાગ ઉડે છે તો કે હા અહીંયા ચાર અહીંયા આઠ ચાર દુ આઠ તો માઇનસ એક અહીંયા કંઈ વધતું નથી અને છેદમાં વધે છે બે ગુણ્યા ત્રણ ગુણાકાર કરી દઈએ માઇનસ એક એમના એમ જ અને છેદમાં આવશે ત્રણ દુ છ એટલે જવાબ છે તમારો મળી ગયો માઇનસ એક ના છેદમાં છીનસ બે ના છેદમાં તેર એમના એમ જ ભાંગાકાર નો કરી દઈએ ગુણાકાર અને ગુણાકાર કરો એટલે અંશ અને છેદ છે એ બદલી જશે એટલે સાતના છેદમાં એક આવશે હવે અંશનો ગુણાકાર અંશ સાથે માઇનસ બે ગુણ્યા સાત અને છેદમાં આવશે તેર ગુણ્યા એક હવે છેદ સાથે કરી દઈએ કારણ કે ભાગ ઉઠતા નથી સાત દુ ચૌદ એટલે માઇનસ ચૌદ છેદમાં તેર એકા તેર હવે તમારી પાસે જે સંખ્યા છે એને તમે મિશ્ર અપૂર્ણાંકમાં બદલી શકો અહીંયા છેદમાં તેર માઇનસની નિશાની તેર એકા તેર ને એક ચૌદ એટલે આ સંખ્યા છે એનું મિશ્ર પૂર્ણાંક માઇનસ એક પૂર્ણાંક એકના છેદમાં તેર આ છે તમારો જવાબ ત્યાર પછી માઇનસ સાતના છેદમાં બાર ભાંગ્યા માઇનસ બે ના છેદમાં તેર પહેલું પદ છે એમનું એમ જ માઇનસ સાતના છેદમાં બાર ભાંગાકારનો કરી દઈએ ગુણાકાર ગુણાકાર કરો એટલે અંશ અને છેદ છે એ બદલી જશે તો તેરના છેદમાં માઇનસ બે આવશે હવે અંશનો ગુણાકાર અંશ સાથે એટલે માઇનસ સાત ગુણ્યા તેર અને છેદનો છેદ સાથે એટલે બાર ગુણ્યા માઇનસ બે ગુણાકાર કરી દઈએ તેર ગુણ્યા સાત એટલે તેર ગુણ્યા સાત કરો એટલે એકાણું અને એ આવશે માઇનસ અને છેદમાં બાર ગુણ્યા બે એટલે ચોવીસ પણ એ આવશે માઇનસ બંને માઇનસ માઇનસ છે તો પ્લસ થઈ જશે એટલે જવાબ આવશે એકાણું છેદમાં ચોવીસ પણ તમે આ સંખ્યા છે એને મિશ્ર પૂર્ણાંકમાં બદલી શકો અહીંયા છેદમાં લખી દઈએ ચોવીસ ચોવીસ નો ગુણાકાર તમે ત્રણ સાથે કરશો એટલે તમને મળશે અને માં તમે ઓગણીસ ઉમેરો એટલે તમને મળી જશે એકાણું એટલે જવાબ આવશે ત્રણ પૂર્ણાંક ઓગણીસ ના છેદમાં ચોવીસ ત્યાર પછીનો દાખલો છે એ જોઈએ છેલ્લો દાખલો ત્રણ ના છેદમાં તેર ભાંગ્યા માઇનસ ચાર ના છેદમાં પાસઠ સેમ રીતનો ઉપયોગ કરશો પેલું પદ છે એમનું એમ જ ત્રણ ના છેદમાં તેર ભાંગાકારનો ગુણાકાર એટલે અંશ અને છેદ છે એ બદલી જશે ઉપર અહીંયા આવશે અને છેદમાં આવશે માઇનસ ચાર અંશનો ગુણાકાર અંશ સાથે કરી અને છેદનો છેદ સાથે એટલે ત્રણ ગુણ્યા પાસઠ છેદ તેર ગુણ્યા માઇનસ ચાર હવે અહીંયા ભાગ ઉડે છે તો કે હા તેર પંચા પાસઠ તો અંશમાં આવશે ત્રણ ગુણ્યા પાંચ અને છેદમાં આવશે માઇનસ ચાર તો અંશનો ગુણાકાર અંશ સાથે કરી દઈએ પાંચ તેરી પંદર અને છેદમાં આવશે માઇનસ ચાર તો આને તમે માઇનસ પંદરના છેદમાં ચાર લખી શકો કેમ કે અંશ અથવા તો છેદમાં ગમે ત્યાં તમને માઇનસની નિશાની દેખાય તો એ આખે આખા પદની માઇનસ નિશાની ગણાય હજુ તમારે આને મિશ્ર પૂર્ણાંકમાં બદલવાનું છેદમાં આવશે ચાર અહીંયા લખી દઈએ માઇનસ તો ચારના ઘડિયામાં પંદર કરતાં નાની સંખ્યા એટલે ચાર તેરી બાર બાર ને ત્રણ પંદર એટલે જવાબ આવશે માઇનસ ત્રણ પૂર્ણાંક ત્રણના છેદમાં ચાર તો અહીં તમારું આ ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે ત્યાર પછીનું નવું ચેપ્ટર છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું વંદે માત્ર